નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવના ગણિતમાં ચેપ્ટર બીજું બહુપદીઓ જેમાં ઘણું બધું આપણે જોઈ ગયેલા છીએ આજે સ્વાધ્યાય બે પોઈન્ટ બેનો ચોથો દાખલો જોવો છે ત્રીજા દાખલાની આપણે આગળના લેક્ચરમાં વાત કરેલી છે શું કરવાનું હતું એમાં તો કે આપણે બહુપદીના જે છે આમાં આપણે એવું કીધું કે શૂન્ય શોધો અને ત્રીજા દાખલો હતો તેમાં શું આપેલું હતું શૂન્ય મેળવવાના હતા થોડુંક એનાથી ટ્વિસ્ટેડ છે શૂન્ય મેળવવાના કીધા છે જ્યારે તેમાં શું કીધું તો શૂન્ય આપેલા હતા અને તેમાંથી બહુપદીનું મૂલ્ય મેળવવાનું હતું બહુપદી જે છે તેની વાત કરવાની હતી હવે જોઈએ આમાં તો ચોથો પ્રશ્ન આપણને એવો આપેલો છે કે નીચે આપેલી દરેક બહુપદીના શૂન્ય શોધો શું કીધું છે આપણને શૂન્ય મેળવવાનું કીધું છે એકદમ સિમ્પલ છે ખાસ વસ્તુ ધ્યાન રાખજો કે નીચે આપેલી દરેક આપેલી દરેક બહુપદી માટે આપણે શૂન્ય મેળવવાનું શૂન્ય મેળવવા માટેની ખાસ શરતને ધ્યાનમાં લેવાની છે શું કરવાની એની શરત કેટલી છે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો તો હવે આ પી ઓફ એક્સ બરાબર આપેલું છે આપણને એક્સ પ્લસ પાંચ અને આપણે મેળવવું છે શૂન્ય હવે શૂન્ય ક્યારે થતું તો કે પી ઓફ એક્સ છે એ આખે આખું ઝીરો થઈ જાય તો આપણને એક્સ ની વેલ્યુ મળે તો બહુ પધી શૂન્ય પણ મળી જાય તો શું કરવું પડશે પેહલા તો મારે લખવું પડશે કે ધારો કે શું કરવાનું છે પી ઓફ એક્સ બરાબર જીરો લેવાના છે હવે પી ઓફ એક્સ બરાબર જીરો લેશું ત્યારે પી ઓફ એક્સ ની જગ્યા કેટલા મૂકવાના જીરો મૂકવાના એકદમ ક્લિયર શું કરવાનું તો કે મારે બહુપદીને શૂન્ય મેળવવું છે બહુપદીનું શૂન્ય ત્યારે જ મળે વિદ્યાર્થી મિત્રો કે આ જે આપેલી જે બહુપદી છે એ કેવી હોય શૂન્ય હોય એટલે કે પી ઓફ એક્સ પોલિનોમિયલ આખે આખું કેવું હશે જીરો હોય ત્યારે જ આપણને એક્સની વેલ્યુ મળે ત્યારે જ આપણને શૂન્ય મળે ત્યારે શું કરવું પડશે તો કે પી ઓફ એક્સ બરાબર મેં ઝીરો લઈ લીધા હવે શું કરવાનું તો કે જ્યાં જ્યાં મને પી ઓફ એક્સ દેખાય તે જગ્યાએ શું મૂકવાના જીરો પી ઓફ એક્સની વાત કરું છું નહીં કે એક્સ જ્યાં પી ઓફ એક્સ દેખાય તે જગ્યાએ ઝીરો મૂકવાના એટલે કે જીરો બરાબર એક્સ પ્લસ પાંચ હવે મારે શું કરવું છે તો કે મારે એક્સની વેલ્યુ મેળવી છે એક્સની વેલ્યુ મેળવવી છે તો મને નડે છે કોણ તો કે પ્લસ પાંચ સાચે છે એને મારે શું કરવું પડશે ધક્કો મારવો પડશે સામેની સાઈડ મોકલવા પડશે તો જ મને એક્સની વેલ્યુ મળશે આવી રીતના લખી શકાય કે એક્સ પ્લસ પાંચ બરાબર ઝીરો આ પદ જે છે તેને ઉલટાવી નાખ્યા અમુક વિદ્યાર્થીને એવો પ્રશ્ન થતો હોય છે કે સર પ્લસ પાંચ છે અને પ્લસ એક્સ છે બરાબર નહીં સામેની સાઈડ મોકલશું તો માઇનસ કેમ નથી પણ શું કર્યું છે મેં આખે આખા બધું જ જે પદ છે એને શું કરી નાખ્યા છે ઉલટાવી નાખ્યા છે તો શું કરશો હવે મારે એક્સની વેલ્યુ મેળવી છે ત્યારે એક્સ બરાબર પ્લસ પાંચ છે બરાબર ની સામે મોકલેશ કેવા થઈ જાય માઇનસ થઈ જાય માઇનસ પાંચ નીચે લખવું કે માઇનસ પાંચ એ માઇનસ પાંચ એ બહુપદીનું શૂન્ય છે બહુપદીનું શૂન્ય છે

થોડો કેવો ડિફરન્ટ માઇનર તો કે પ્લસ માઇનસનો જોઈએ એમાં શું થાય છે ધારો કે ધારવું તો પડશે જ ધારો કે પી ઓફ એક્સ બરાબર જીરો લતા માસી હવે શું કરવાનું તો કે જ્યાં જ્યાં મને પી ઓફ એક્સ દેખાય તે જગ્યાએ જીરો મૂકવાના તો પી ઓફ એક જ જગ્યાએ છે તો ત્યાં મૂકીશ હું જીરો ઝીરો બરાબર થશે એક્સ માઇનસ પાંચ હવે મારે વેલ્યુ મેળવી છે એક્સની એક્સની વેલ્યુ મેળવી છે ત્યારે આખે આખા બધા પદને ઉલટાવી નાખો અથવા તો ડાયરેક્ટ એક્સની વેલ્યુ મેળવી આમ ના કરવું હોય તો ડાયરેક્ટ આ દાખલામાં હું કરું તે પ્રમાણે પણ કહી શકે કેવી રીતે તો કે માઇનસ પાંચ છે બરાબરની સામેની સાઈડ મોકલું તો માઇનસના કેવા થઈ જાય પ્લસ થઈ જશે તો એક્સ બરાબર કેટલા મળશે આપણને પાંચ મળશે અથવા તો આમ પણ કરી શકાય જે આપણે પહેલાં દાખલામાં મેથડ કરી દઈએ કે એક્સ માઇનસ પાંચ બરાબર ઝીરો બરાબરની એક સાઈડનું પદ અને બરાબરની ડાબીની સાઈડનું પદ અને બરાબરની જમણી સાઈડનું પદ આખે આખા બધા પદને ઉલટાવું છું એટલા માટે પ્લસ માઇનસ નહીં થાય જો કોઈ પણ એક પદને ચેન્જીસ કરો અથવા તો બધા પદને ચેન્જીસ ના કરો તો જે છે એમાં પ્લસ માઇનસમાં ચેન્જીસ થાય તો હવે શું કરવાનું

એના પછીનો ત્રીજો દાખલો તો ત્રીજા દાખલામાં આપણને આપેલું છે કે શું વસ્તુ આપેલી દાખલા બે એક્સ પ્લસ પાંચ અને મારે મેળવવું છે શું તો કે બહુપદીનું શૂન્ય જ મેળવવું છે અને બહુપદીનું શૂન્ય મેળવવાનું એટલે તમને યાદ છે કે પી ઓફ એક્સ બરાબર જીરો ધારી લેવાના શું કામે તો કે આપેલી જે બહુપદી જો આખી આખી જીરો હોય તો જેનું શૂન્ય મળશે તો લખવાનું નીચે કે ધારો કે ધારો કે પી ઓફ એક્સ બરાબર જીરો લેતા પી ઓફ એક્સ બરાબર જીરો લેશું એટલે શું થશે તો કે જીરો બરાબર બે એક્સ પ્લસ પાંચ એ તો એમના એમ જ રહેશે હવે શું કરવાનું બરાબરની બે સાઈડના પદને ઉલટાવું છું તો શું થાય તો કે બે એક્સ પ્લસ પાંચ બરાબર જીરો મારે વેલ્યુ મેળવવી છે કોની તો કે એક્સની વેલ્યુ મેળવવી છે સાથે કોણ છે હજુ તો કે પ્લસ પાંચે છે અને બે ગુણાયેલા છે બે છે એ બહુ નજીક છે ને પાંચ છે થોડાક એવા દૂર છે તો પાડોશીને પહેલાં ધક્કો મારશું પાડોશીને ધક્કો મારીએ બરાબરની સામેની સાઈડને પ્લસ છે તો થઈ જશે માઇનસ તો બે એક્સ એમના એમ જ બરાબર પ્લસના થશે માઇનસ પાંચ પાડોશીને ધક્કો મારી દીધો હવે શું કરશું તો કે સગાવાલા ધો મારી દેસુ પણ ગુણાકારના સંબંધમાં છે બહુ નજીક છે તો બરાબરની સામેની સાઈડ જાય તો થશે ભાગાકારના સંબંધમાં તો એક્સની જે વેલ્યુ મળશે એ કેટલી મળશે તો કે એક્સ બરાબર માઇનસ પાંચ ના છેદમાં બે કેટલી વેલ્યુ મળશે મિત્રો માઇનસ પાંચના છેદમાં બે નીચે લખવું હોય તો શું લખવાનું તો કે માઇનસ પાંચના છેદમાં બે એ બહુપદીનું શૂન્ય છે બહુપદીનું શૂન્ય છે એકદમ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો મેથડને એકવાર સમજો એટલે ઓટોમેટિક દાખલા બધા આવડી જશે જોઈએ એના પછીનો ચોથો દાખલો તો ચોથા દાખલામાં આપણને શું વસ્તુ આપેલી છે તો કે પી ઓફ એક્સ બરાબર ત્રણ એક્સ માઇનસ બે એક જ વસ્તુ યાદ રાખો કે પી ઓફ એક્સ બરાબર શું લેવાનું જીરો લઈ લેવાનું ધારો કે ધારો કે પી ઓફ એક્સ બરાબર જીરો ધારો કે પી ઓફ એક્સ બરાબર જીરો લતા માસી તો હવે શું કરવાનું તો કે પી ઓફ એક્સ જ્યાં જ્યાં મને પી ઓફ એક્સ દેખાય તે જગ્યાએ મારે મૂકવાના છે કેટલા જીરો મૂકવાના છે જીરો મૂકી દઉં તો બિચારા ત્રણ એક્સ માઇનસ બે તો હતા એમનામાં જ આવશે લટકે ઓકે હવે શું કરવાનું બંને પદને ઉલટાવો અથવા તો તમને એમ થાય કે મારે સાહેબ એમ નથી કરવું

જેની વેલ્યુ મેળવ્યું છે તેને બરાબરની એક સાઈડ રાખવાનું બાકીનું જે પણ કા છે બધું મોકલી દો સામેની સાઈડ તો શું થશે ગુણાકારના સંબંધમાં ગુણાકારના સંબંધમાં હોય સામેની સાઈડ મોકલશું તો ભાગાકારના સંબંધમાં તો 2 ના છેદમાં ત્રણ બરાબર એક્સ તો લખવું હોય તો લખી શકાય કે એક્સ બરાબર ટુ બાય થ્રી કલર ચેન્જ કરીને લખી લઈએ શું લખવાનું તો કે એક્સ બરાબર બેના છેદમાં ત્રણ મળ્યા એનો મિનિંગ એવો થયો એનો મતલબ એવો થયો કે બેના છેદમાં ત્રણ એ આપેલ બહુપદીનું શૂન્ય છે બહુપદીનું શૂન્ય છે બહુપદીનું શૂન્ય છે જોઈએ એના પછીનો દાખલો એક જ મેથડ મગજમાં રાખો એટલે ઓટોમેટિક દાખલો અને દાખલાનો જવાબ મળી જશે પી ઓફ એક્સ બરાબર ત્રણ એક્સ શું વસ્તુ આપેલી છે કે પી ઓફ એક્સ બરાબર ત્રણ એક્સ પણ મગજમાં તમને ક્લિયર છે મારે શું કરવાનું એક્સની જ વેલ્યુ મેળવી છે એક્સની વેલ્યુ મેળવી છે ત્યારે બહુપદીનું શૂન્ય મેળવવાનું છે ત્યારે ધારો કે ધારો કે પી ઓફ એક્સ બરાબર પી ઓફ એક્સ બરાબર જીરો લેતા પી ઓફ એક્સ બરાબર હું જીરો લઈ લઉં તો શું થશે તો પી ઓફ એક્સ ની જગ્યાએ જીરો મૂકી દઈએ બરાબર ત્રણ એક્સ કોણ નડે છે મને એક્સ ની વેલ્યુ મેળવી છે ને એક્સની વેલ્યુ મેળવવા માટે કોણ મને નડતર રૂપ છે તો કે ત્રણ સગા એને ક્યાં મોકલશું તો કે બરાબર ની સામેની સાઈડ ને સામેની સાઈડ મોકલશો તો શું થશે તો ગુણાકારમાં છે બરાબરની સામેની સામે મોકલશું તો થશે ભાગાકારના સંબંધમાં જીરોના છેદમાં ત્રણ એટલે જીરોના છેદ માં કોઈ પણ વસ્તુ હશે તો આખે આખું જે છે એ કેવું કરી નાખશે જીરો કરી નાખશે આખું નષ્ટ કરી નાખશે તો એક્સની જે વેલ્યુ મળશે આપણને કેટલી મળશે જીરો તો નીચે લખવું હોય તો શું લખવાનું જીરો એ બહુપદીનું શૂન્ય છે જીરો એ બહુપદીનું શૂન્ય છે એના પછીનો દાખલો એમાં શું કરવાનું તો કે એ પણ એકદમ સિમ્પલ છે પી ઓફ એક્સ બરાબર એ એક્સ પ્રશ્ન એવો થશે આ વધારાનું આવ્યું કંઈક નવું આવ્યું

તો કે કોન્સ્ટન્ટ જ છે અચળપદ જ આપેલું છે આપણને આ જે છે એ કેવું છે સહગુણક છે હવે ત્યાં આપણને આમાં શું હતું તો કે વેલ્યુ આપેલી હતી પણ આમાં વેલ્યુ નથી આપીને એ બીસીટીનો કોઈ પણ અક્ષર આપી દે બીજો કાંઈ ફેરફાર નથી એકદમ સિમ્પલ સેટ એક્સની જ વેલ્યુ મેળવવાની છે એક્સની વેલ્યુ મેળવવાની છે ત્યારે એક્સ સિવાયનું જે પણ કાંઈ હોય તેને બરાબરની સામેની સાઈડ મોકલી દેવાનું તો શું થશે તો કે જીરોના છેદમાં એ અને જીરોના છેદમાં એટલે તમને ખ્યાલ છે તમે જાણો જ છો કે સાહેબ એક્સ બરાબર જીરો થાય શું થાય એક્સ બરાબર જીરો નીચે શું લખવાનું જીરો એ બહુપદીનું શૂન્ય છે બહુપદીનું શૂન્ય છે એકદમ સિમ્પલ છે જોઈએ એના પછીનો દાખલો સાતમો દાખલો આપણને એવો આપેલો છે કે પી ઓફ એક્સ બરાબર સી એક્સ પ્લસ ડી વધારાનો આગળ દાખલા કરતા પણ થોડુંક વધારે આવ્યું શું આવ્યું તો કે સી નોટ ઇક્વલ ટુ ઝીરો સી નોટ ઇક્વલ ટુ ઝીરો એટલે એનો મિનિંગ એવો સી બરાબર ઝીરો લેવા નહીં સાથે સાથે બીજું પણ આપેલું કે સી અને ડી એ વાસ્તવિક સંખ્યાઓ છે વાસ્તવિક સંખ્યા એટલે કે આવું મિનિંગ થયો ટુ ટુ એટલે 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 શું તો કે કે નંબર નંબર વાસ્તવિક વાસ્તવિક સંખ્યાઓ 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 અને જે છે છે એ કેવી વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન તમને થવો જોઈએ કે વાસ્તવિક સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ તો કે આપેલી જે છે પ્રાકૃતિક હોય પૂર્ણ સંખ્યા હોય પૂર્ણાંક સંખ્યા હોય એ બધી જ સંખ્યાઓ વાસ્તવિક સંખ્યામાં સમાવેશ કરી લે છે પણ ખાસ વસ્તુ આ તો તમને કન્ડિશન આપેલી છે જો આ ધ્યાનમાં ન લો તો પણ દાખલો થઈ જાય પણ ખાસ એને સમજવું તો પડે જ કારણ કે રકમમાં આપેલું છે એટલા માટે યાદ તો હોવું જોઈએ શું વસ્તુ છે આપણને બરાબર તો રકમને જો તો પી ઓફ એક્સ બરાબર સી એક્સ પ્લસ ડી આપણને ખબર છે મેથડ શું કરવાનું તો કે ધારી લેવાનું શું ધારવાનું તો કે ધારો કે પી ઓફ એક્સ બરાબર ઝીરો છે ધારો કે જેવું નથી કાંઈ વાંધો ને એ બીસીડી તો છે શું કરવાનું પેલા પાડોશી ધક્કો મારશું પાડોશી તરીકે કોણ તો કે પ્લસ ડી અને પ્લસ ડી ને બરાબર ની સામેની સાઈડ મોકલવા છે તો પ્લસ છે તો કેવા થઈ જાય માઇનસ થઈ જશે બરાબર સી એક્સ તો હતા એમના એમ જ હવે શું કરવાનું તો કે તમે બધા જ જાણો છો કે વેલ્યુ વેલ્યુ છે છે ને ત્યારે ગુણાકારના સંબંધમાં એટલે કેના નજીક કોણ છે સી છે સીને કાઢવો પડશે દૂર કરવો પડશે દૂર કરવો છે તો બરાબર ની સામેની સાઈડ મોકલી દે ને સામેની સાઈડ મોકલશું તો કેવા સંબંધમાં થઈ જાય ગુણાકારમાં હોય તો ભાગાકારના સંબંધમાં ભાગાકારમાં હોય તો શું થાય વિદ્યાર્થી મિત્રો શું થશે ભાગાકારમાં હોય તો તો ગુણાકારમાં માઇનસ ડી ના છેદમાં સી બરાબર એક્સ તો એક્સની જે વેલ્યુ મળે છે મિત્રો તે કેટલી મળે છે તો કે માઇનસ ડી ના છેદમાં સી નીચે લખવું હોય તો શું લખી શકાય તો નીચે લખવું હોય તો લખી શકાય માઇનસ ડી ના છેદમાં સી એ બહુપદી ના છેદમાં સી એ આપેલ બહુપદીનું શૂન્ય છે કેટલી વસ્તુ ધ્યાન રાખવાની વિદ્યાર્થી મિત્રો તો પેલા તો શું કરવાનું તો કે પી ઓફ એક્સ બરાબર ઝીરો ધારી લેવાના ક્યારે તો કે બહુપદી નું શૂન્ય મેળવવાના કીધા હોય ત્યારે